આરોપ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યો હતો. તિરુપતિ રાજ બંગલોઝમાં નકલી કચેરી ચાલી રહી હતી. ખાનગી જગ્યાએ ખોટા બિલો અને સિક્કા મળી આવ્યા હતા અને વિભાગના કેટલાક અધિકારીઓની સંડોવણીનો પણ આરોપ ધારાસભ્ય દ્વારા લગાવવામાં આવ્યો છે. આજરોજ છેલ્લા કેટલા સમય પહેલાં એક ફોન આવેલો મને અનનોન નંબરથી. વ્યક્તિ ખૂબ સારો લાગ્યો, સજ્જન લાગ્યો, રોઈ ગયો કે સાહેબ મને બિલ લેવું હોય તો મારે ધક્કા એટલા ખાવા પડે છે. અને રોતા રોતા એણે મને ફોન કર્યો તો કે સાહેબ આવી ડુપ્લિકેટ ઓફિસ તિરુપતિ બંગલોઝની અંદર ચાલે છે. એટલે છેલ્લા 7-8 દિવસથી હું વોચ કરી રહ્યો હતો. છેલ્લા 10-15 દિવસ પહેલાં ત્રણ આમ ચાલુ હતું. મને બાતમી તો એવી હતી જ કે 3 વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર. મેં કલેક્ટરશ્રીને SPશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું. બંને જણા પ્રયત્નમાં હતા અને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી અને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટરશ્રીએ. SP સાહેબે પણ ખૂબ મદદ કરી છે. મારી સામે DDOને કીધું હતું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે, તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે. પરંતુ એમાં શું થયું એ હું જાણતો નથી. DDOશ્રીએ કેટલી તપાસ કરી, પરંતુ આજરોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો. સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું, મને તો શંકા જ હતી, માત્ર હું એવું માનતો નહોતો કે આવું હોઈ શકે કંઈક. પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોર ઉપર જ કહું છું. ક્યાંક હું ખોટો પણ હોઈ શકું, પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું. પરંતુ અહીંયા અધિકારી જતા બેઠેલા એટલે કેવી રીતના તપાસ થશે એ હું જાણતો નથી. પરંતુ પારદર્શકતાથી માન્ય મુખ્યમંત્રીશ્રી કામ કરી રહ્યા હોય, એક પણ કરપ્શનનો દાગ ભારતીય જનતા પાર્ટી પર ના હોય, પણ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય તો એને ખુલ્લાને ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે. એવા સંજોગોની અંદર આજે તપાસ કરતા સ્થળ ઉપર પહોંચ્યો, મને 2 MB બુક મળી, થોડા પેપરો મળ્યા, એક તિજોરીની અંદર 6-7 MB બુક કોરી મળી. બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા, જોયું તો અંદર 2-3 ખાનાઓની અંદર ઓછામાં ઓછા 50-60 સિક્કાઓ પડ્યા હશે, અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા. એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહીંયા હોય. અહીંયા એક કોમ્પ્યુટર પણ છે, જો એ કોમ્પ્યુટરને પરફેક્ટથી તપાસ કરવામાં આવે અને જે પ્રિન્ટરો છે, પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે, આ દાખલો બેસાડવા માટેની જરૂર છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના બનવા પામી હતી.